नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारू स्वागत छे। आ वीडियो में आपणे हवामान विभाग द्वारा वरसाद ने लईने फरी एक वक्त मोटी आगाही करवामां आवी छे, तेने लईने संपूर्ण समाचार मेळवीशुं। आपणी आगाही प्रमाणे गईकाले गुजरातना केटलाक विस्तारमां कमोसमी वरसाद पड्यो हतो, ज्यारे केटलाक विस्तारमां खूब ज झड़पी पवननी साथे धोधमार वरसाद पण जोवा मळ्यो हतो। त्यारे आगामी दिवसोमां पण राज्यमां हवामानमां पलटो आवशे अने केटलाक विस्तारमां भारेथी अति भारे वरसाद पड़शे। तो मित्रों, आगामी समयमां गुजरातना क्या क्या विस्तारमां वरसाद पड़शे तेने लईने माहिती मेळवीशुं। વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં, તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે, જ્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। કેટલાક વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આજથી 5 મે વચ્ચે ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે। મે મહિનામાં વાવાઝોડું આવવાની પણ મોટી શક્યતા છે, કારણ કે મે મહિનામાં અરબ સાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે વાવાઝોડું આવી શકે છે। 10-18 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવશે। 25મી મેથી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવશે। દરિયા કિનારાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આ સાથે પણ મિત્રો વાત કરીએ તો 8 જૂનના રોજ દરિયામાં હલચલ પણ વધશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।